ઉલ્લુ બનાયા બડા મજા આવ્યા. આ કહેવત આપણે સૌએ સાંભળી છે, જીવી છે. અને આજનો દિવસ એપ્રિલ ફૂલ, આપણને એવું થાય કે આજના દિવસે કોઈને એપ્રિલ ફૂલ ના બનાવ્યું તો મજા જ નથી જીવનમાં. પરંતુ આ એપ્રિલ ફૂલની સામેવાળા વ્યક્તિ ઉપર શું અસર થતી હશે એ ક્યારેક વિચાર્યું પણ ખરું? અથવા તમે પોતાના દિવસોને યાદ કરો જ્યાં તમને દર વખતની એપ્રિલ ફૂલમાં કોઈનું એવું વર્તન જે તમને નહીં ગમ્યું હોય. હું ડૉક્ટર ઉર્વશ ચૌહાણ, સાયકોલોજીસ્ટ અને થેરાપિસ્ટ, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આજે એક કોન્સેપ્ટને સમજાવવા માટે આવ્યો છું. એનો વિષય છે પ્રેંક ટુ પેનિક. ઘણી વખતે આજે ઇન્ફ્લુઅન્સ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ એટલું છે અને હસી મજાકનું એક ઇન્ફ્લુઅન્સ લોકોને સામે, સોસાયટી સામે, સમાજ ફ્રેન્ડ્સની સામે સહજતાથી કરવાનું વર્તન એટલું બધું વધ્યું છે કે આ ભાગ દોડમાં આપણે સામેવાળા વ્યક્તિનું વર્તન અને એના પર થતી અસર સમજી જ નથી શકતા. ચોક્કસ આ વાતને જો સમજીશું તો એની બહુ બધી આડઅસરો પણ હોય છે. જેવી રીતે ઘણા ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી ધરાવતા વ્યક્તિ, જેને અંતર્મુખી વ્યક્તિત્વ કહે છે, એવા લોકો સેમ ફૂલ ફીલ થાય, કેટલાક લોકો એગ્રેસિવ ફીલ થાય, કેટલાક લોકો આ પોતે આ બધી વસ્તુઓમાંથી ન નીકળી શકવાને કારણે ક્યારેક સિગરેટ અથવા રફ ડ્રાઇવિંગ્સ અથવા એગ્રેસિવ્સ બોલવું, ઇમ્પલ્સિવ્સ ગાળો બોલવી અથવા પોતાના ઉપર ગુસ્સો કરવો અથવા સંબંધોને તોડવા અથવા એ સંબંધોને અટકાવવા, પૂર્ણ વિરામ મૂકવું ત્યાં સુધીનું વર્તન કરતા હોય. અને કેટલાક લોકો આ પ્રેન્ક થયા પછી ઘણા બધા દિવસો, 10-15 દિવસો સુધી પછીના આ લક્ષણો જે ફિઝિકલ દેખાતા હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રેન્કની ઘણા બધા લોકો પર એટલી બધી અસરો થતી હોય છે કે વ્યક્તિના હાથ ધ્રુજતા હોય છે. એને એ જગ્યા પર જ્યારે જાય છે ત્યારે એના ઓવરથિંકિંગ વધી જતું હોય છે, એને એ ટ્રોમા યાદ આવતા હોય છે, એ પોતાના વિચારોને રોકી નથી શકતો. એને કારણે ક્યારેક ચેસ્ટ પેઇન, હાર્ટબીટ વધી જવું, વજન લાગવું, પેટની ગડબડો થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, એને એવું લાગે છે કે હવે મને એક એટેક આવી જશે. આ બધી જ અસરો મારા એક હસી મજાકના લઈને થઈ શકતી હોય છે એવું ક્યારેક આપણે સામેવાળાના વ્યક્તિના વર્તનને વિચારીને સમજીને આ વર્તન કરતા જ નથી હોતા. પ્રેન્ક કરવું એ તમારા વ્યક્તિગત ચોઈસ છે, પણ કઈ તીવ્રતાથી કરવું, કયા લોકો સાથે કરવી અને એના ઉપર એની શું અસર થતી હશે, આ વાતને સમજવાનું ખૂબ આજે જરૂરી છે. કારણ કે તમે આજને એપ્રિલ ફૂલ વ્યક્તિને હળવાશ માટે બનાવો છો, પણ શું તમે એ વાતને ચોક્કસ સમજો છો કે તમારું આ હળવાશ સામેવાળો હળવાશથી જ લે છે કે પછી એ ટ્રોમામાં કન્વર્ટ થાય છે? આ વાત તમે કદાચ નહીં સમજી શકો એનું એકમાત્ર કારણ કે તમે મેન્ટલ હેલ્થ ક્લિનિશિયન નથી. પણ એક હ્યુમન તરીકે એક સ્વભાવ તમને ડેવલપ કરવો જોઈએ, સમજવો જોઈએ. આજના દિવસે એ કોન્સેપ્ટને સમજવું જોઈએ કે પ્રેન્ક ટુ પેનિક સુધી તો હું કોઈને આ વસ્તુ તો નથી આપતો ને, અને મારા આ સ્વભાવના લઈને એ પોતે ડિસ્ટર્બ થાય છે અને સમાજ, સોસાયટી અને પોતાનું રૂટીન ડિસ્ટર્બ કરતો હોય તો એવું હું ઈચ્છતો પણ નથી. તો હું સામેવાળાને સમજી વિચારી અને એની તીવ્રતાના આધાર પર આ પ્રેન્ક કરવાનો આજે પ્રયત્ન કરું, એપ્રિલ ફૂલ ચોક્કસ કરું, સામેવાળાને ઓળખીને સમજીને હળવાશથી, અને હું દર વખતે એને યાદગાર રહે એ રીતે હું એપ્રિલ ફૂલ બનાવતો રહું, નહીં કે એ ટ્રોમા બનીને જાય. આજના દિવસે આટલું જ. ફરીથી માનસિક સ્વાસ્થ્યના નવા કોન્સેપ્ટના આધાર પર ફરી મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.